તાલુકાના સેવાસદન ખાતે ગત રોજ મોડી સાંજે ગણેશ મંડળના આયોજકોની બેઠક કરવામાં આવી હતી, જેમાં શ્રીજીનું વિસર્જન નદીમાં નહીં કરવા બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા, જે મામલે તમામ ગણેશ મંડળના આયોજકો દ્વારા આવશે શ્રીજીની પ્રતિમાને નદીમાં વિસર્જન કરવા દેવા બાબતે એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમના આધારે ગણેશજીની પ્રતિમા નદીમાં વિસર્જિત ન થાય તે મામલે ગતરોજ મોડી સાંજે બારડોલી મામલતદારે તાલુકા સેવા સદન ખાતે નગરના દરેક ગણેશ મંડળના આયોજકોની બેઠક બોલાવી હતી, જેમાં બારડોલી પીઆઈ, નગરપાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, રાજકીય અગ્રણીઓ સહિત મંડળના આયોજકો હાજર રહ્યા હતા, જેમાં સરકારી અધિકારીઓએ શ્રીજીની પ્રતિમાનું નદીમાં વિસર્જન કરતા કૃત્રિમ તળાવમાં કરવાનું સૂચન આપ્યું હતું. અધિકારીઓ અને ગણેશ મંડળના આયોજકો વચ્ચે લાંબી પ્રશ્નોત્તરી બાદ પણ શ્રીજીની પ્રતિમાના વિસર્જન મામલે કોઈ ચોક્કસ નિર્ણય લઈ ચૂકાયો નહોતો. આખરે બેઠક નિર્ણય કર્યા વિના પૂર્ણ કરવાની નોબત આવી હતી. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ, બારડોલી.